મોરાભાખર સુભાષ ગાર્ડનની સામે ધોબી તળાવ વિસ્તારને કૂવામાંથી અજાણી લાશ મળી આવી. પોલીસ તપાસ બાદ લાશનો ભેદ ઉકેલાયો હતો. મોરાભાગર 71 માતાના મંદિરની પાછળ એક કૂવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી. સ્થાનિકોને જાણ કરતા પોલીસે લાશનું પંચનામું કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાશ સુભાષ ગાર્ડન સામે ધોબી તળાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય છગન પટેલની છે. પોલીસે જણાવ્યું કે છગન દારૂનો બંધાણી હતો અને 2 દિવસ અગાઉ ઘરેથી કોઈને પણ કહ્યા વગર જતો રહ્યો. ત્યારબાદ તેને આત્મહત્યાનું કૃત્ય કર્યા હોવાનું હાલ તો પ્રથમ દ્રષ્ટિએ ફલિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા યુવક સહિત તેના મિત્ર જોડે પરિચિત યુવકે રૂપિયા 11 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ ચોપડે નોંધાઈ હતી. પરિચિત યુવકે સરકાર દ્વારા ભાડાપટ્ટા પર ઝીંગાના ઉછેર માટે આપવામાં આવતી જગ્યા આપવાના નામે અલગ અલગ બંને મિત્રો પાસેથી 11 લાખ જેટલી રકમ પડાવી દીધી. કામ ન થયા બાદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. નાનપુરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ રેતીવાળા ઝીંગા ઉછેરનો વ્યવસાય કરે છે. આ દરમિયાન મિત્ર હસ્તકે તેમનો સંપર્ક સુધીર ગુપ્તા નામના યુવક સાથે થયો. જે શખ્સે રાજુભાઈ તેના મિત્રને ઝીંગા ઉછેર માટે સરકાર તરફથી ભાડાપટ્ટા પર મળતી તળાવ માટેની જગ્યા આપવાનો પ્રસ્તાવ મૂક્યો. રાજુભાઈ તેમના મિત્ર આવી ગયા અને માંગેલી લાખોની રકમ આપી દીધી. સમયમર્યાદા વીત્યા છતાં પણ કામ પૂરું ન થતાં રાજુભાઈ અંગે ટકોર કરી ધક્કા ખવડાવ્યા બાદ રૂપિયા પરત આપવા ગલ્લા ટલ્લા પણ કર્યા. કે હું ઝીંગા તળાવના ધંધા સાથે સંકળાયો છું. ત્યાં અમારા મિત્ર હતા ચંદ્રકાંત પટેલ, જેમણે મને આ તળાવ અંગે માર્ગદર્શન આપ્યું. ઝીંગા અંગે મારે તેમણે સુકેશ ગુપ્તા નામના વ્યક્તિ સાથે મનાવ્યા કે જે એમના 25 વર્ષના જૂના સંબંધ હતા. અમને એ વ્યક્તિને મળ્યા. એમણે કીધું કે આ વ્યક્તિ છે, આ સાહેબ છે, એ તમને ભાડેપટેની જગ્યા ફાળવી આપશે, મદદ કરી આપશે. સરકાર સાહેબથી જે ભાડેપટેની જગ્યા ફાળવે તે તમને કઢાવી આપશે. સારું, પછી એટલે અમે એમને 6 લાખ રૂપિયા આપ્યા. મેં મારા પોતાના પસ્તા 6 લાખ રૂપિયા. બીજી સિવાય પછી મારા મિત્ર હતા મયંક છોટભાઈ પરમાર, એમણે 6 લાખ રૂપિયા આપ્યા હતા ટોટલ. એમણે એવું કહ્યું હતું સુકેશ ગુપ્તાએ કે 11 લાખ રૂપિયા થશે એક ફાઇલના, 6 લાખ રૂપિયા પહેલાં આપવાનું છે અને 2 મહિના પછી તમારી ફાઇલ કામ પૂરું થશે એટલે બીજા 5 લાખ રૂપિયા આપ્યા ટોટલ 11 લાખમાં. એ રીતે મેં 6 લાખ રૂપિયા મેં આપ્યા અને બીજા 6 લાખ મયંક છોટભાઈ પરમારે આપ્યા. એ પછી અમે 2 મહિનામાં કામ કર્યું. અમે આપ્યા હતા 2017ના આસામાં. 2019 સુધી એમણે મને પોતા વાઇડ્યા કર્યા કે ભાઈ સાહેબો વ્યસ્ત છે, ચૂંટણી છે, અલગ અલગ સરપંચ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. 2018-19 હતા, પાછું વચ્ચે અમે 18માં ગયા હતા કે ભાઈ, કારણ કે એમના જે રિઝન આપ્યા તે ત્યાં ચાલતા બે ચૂંટણી પર ચાલતી હતી. એટલે એમ મેં કહ્યું કે ભાઈ મારે કામ નથી કરાવો, મને પૈસા આપી દો. અને એ મને કહ્યું કે તમારા પૈસા પાછા નહીં મળશે, પૈસા તો અમે ઉચ્ચ અધિકારીઓને આપ્યા છે. એ પણ મને ત્યારે ખબર પડી કે ઉચ્ચ અધિકારીએ અમને પૈસા આપ્યા છે, કે પૈસા મેં ઉચ્ચ અધિકારીને આપ્યા છે. એ પૈસા નહીં આપશે, તમારું કામ કરે આપશે. મેં પૂછ ચાલો ક્યારે આપ. તે છતાં પણ એમાં ખોટા વાયદા વગર હું ઓટો સીટું છું, હું કામમાં છું, સાહેબ સાથે ટચમાં છું. સાહેબ તો દ્વારા પોતાની ટેલિફોનિક વાતો બી રેકોર્ડ કરીને મને સંભળાવતા હતા. એ પછી એ લાગ્યું કે 2019 થઈ ગયું કે આ તો અમને ઉલ્લું બનાવી ગયા છે, છેતરપિંડી છે, અમારી સાથે વિશ્વાસનો તો ભંગ કર્યો છે અમારા. એટલે પછી અમારા વકીલ સાહેબ હતા નીરજ બુંડેલા અને મનોજભાઈ યાદવ બંને વકીલ હતા. એમના માર્ગદર્શન સર અમે આ પોલીસ કાર્યવાહી કરી છે.